नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत छे। केन्द्रीय चूंटणी पंच द्वारा महाराष्ट्र और झारखंड विधानसभा चूंटणीनी तारीखों जाहिर कर देवामां आवी छे। महाराष्ट्र में 20 नवेम्बर और झारखंड में 13 और 20 नवेम्बरे विधानसभा चूंटणी योजवामां आवशे। त्यारे गेनीबेननी भव्यजीत बाद खाली पड़ेली वाव बैठक पर पण पेटा चूंटणीनी जाहेरात कर देवाई छे। वाव विधानसभा बैठक पर 13 नवेम्बरे पेटा चूंटणी योजाशे। भाजप અને કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે। દેશની 47 વિધાનસભા અને 1 લોકસભા પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાતની વાવ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે। જ્યાં 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે, વાવ બેઠકની મતગણતરી 23 નવેમ્બરે યોજાશે। 62 વર્ષે બનાસકાંઠામાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે। ગેનીબેન ઠાકોરનો વિજય થતાં ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવશે। ત્યારે નોંધનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થતાં હવે કોને ટિકિટ અપાશે તેની અટકળો શરૂ થશે। ત્યારે આ લોકસભા બેઠક પર 2 મહિલાઓ સામસામે હતી। કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ જામી હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષે બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે। વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે। જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે। આ 2 મોટા સમાજ જે તરફી ઝૂકે ત્યાં જીતનો જશ્ન જામે છે। ત્યારે મહત્વનું છે કે ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પણ વાવ બેઠક પર જીતવું ભાજપ માટે પણ લોખંડના ચણા ચાવવા જેવું છે। ત્યારે ભાજપ આ બેઠક પર જીતવા અને કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે તો સમય આવીએ જ ખબર પડશે।